શિવનગરી કાશીમાં મોદીની રેલી હોય અને તેની સાથે જોડાયેલી ભાવનાઓ ન ઉઠાવાય એ કેમ બની શકે? એટલે જ તો મોદીએ બાબા વિશ્વનાથ, ગંગા મૈયાની સફાઈ અને પૂર્વાંચલના પછાતપણાની વાત કરી કોંગ્રેસ અને સમાજવાદી પક્ષ પર હુમલો કર્યો. મોદીએ કહ્યું કે ગંગાના શુદ્ધિકરણ માટે કેટલીય યોજનાઓ બની, અબજોનું બજેટ ખર્ચાયું, પરંતુ આ તમામ રૂપિયા ગંગામાં વહી ગયા છે. મોદીએ ટોણો માર્યો કે જે લોકો ગંગાને સંભાળી શકતા નથી તે દેશને શું સંભાળવાના હતા. તેમણે કહ્યું કે ગંગાને શુદ્ધ કરવા માટે દિલ્હી અને લખનૌને શુદ્ધ કરવા પડશે. મિત્રો, ગંગા કી શુદ્ધિકરણ કે લીએ પહેલે દિલ્હી કો શુદ્ધ કરના પડેગા, લખનૌ કો શુદ્ધ કરના પડેગા, તબ જા કરકે ગંગા શુદ્ધ હોગી. इन लोगों के रहते हुए, इन लोगों के बैठते हुए गंगा के शुद्धिकरण की कोई संभावना नहीं है. મોદીએ કહ્યું કે 2014 ની ચૂંટણી કોઈ પક્ષ નહીં પરંતુ પ્રજા લડવાની છે. તેમણે કટાક્ષ કર્યો કે ચા વેચવી મંજૂર છે પણ દેશ નહીં. તેમણે કહ્યું કે જો પ્રજા ઈચ્છે તો ચા વાળો જ નહીં, મજૂર પણ વડાપ્રધાન બની શકે. अगर देश की जनता आशीर्वाद दे तो खेत में मजदूरी करने वाला भी प्रधानमंत्री बन सकता है. फुटपाथ पर बैठ करके जूतों की पॉलिश करने वाला भी प्रधानमंत्री बन सकता है. लेकिन भाइयों बहनों, मैं आपको मेरे संस्कारों के आधार पर कहना चाहता हूं, हमें चाय बेचना मंजूर है, हमें देश बेचना मंजूर नहीं है. મોદીએ વ્યૂહાત્મક રીતે જ ગાંધી પરિવાર પર પણ નિશાન સાધ્યું. મોદીએ કહ્યું કે આ એક જ પરિવારે દેશને બરબાદ કરી દીધો છે. ઇનકે દિલ મે ગરીબો કે પ્રતિ થોડા સા ભી પ્રેમ હોતા, આદર હોતા, સીને મે થોડા દર્દ હોતા, તો આઝાદી કે ઇતને સાલો કે બાદ एक ही परिवार के पास 45 साल तक सरकार रहने के बाद हिंदुस्तान के गरीब की यह हालत न रहती. अगर गरीबी का कोई एक दोषी है तो एक परिवार दोषित है. भाइयों, एक परिवार ने देश को, गरीबों को तबाह करके रखा हुआ. प्रचार सभा ने संबोधता मोदी उत्तर प्रदेश ने देश में भाग्य विधाता गणाव्यो. जो कि राम राज्य अंगे बात छेड़नार मोदी રામ મંદિર થી દૂર રહેતા તેમની પત્ની અને કરણી સામે સભામાં જ ગણગણાટ જોવા મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ, વીટીવી.